अमरेली जिल्लाना बगसरामा नगरपालिकाना प्रमुख परेशभाई खीमसूरियानी अध्यक्षतामा सामान्य सभा मळवा पामी हती। आ सभामा नगरपालिका भाजपनी होवा छतां सर्वानुमते नव मुद्दा उपर प्रहार थया हता। अमुक मुद्दाओने ध्यानमां राखीने कोंग्रेस द्वारा तेनो विरोध करवामां आव्यो हतो। आग तके नगरपालिकाना प्रमुख परेशभाई खीमसूरिया, उपप्रमुख राजूभाई गीडा, चीफ ऑफिसर भावनाबेन गोस्वामी, विपक्षना नेता जमालभाई सरवैया सहित कोंग्रेसना 8 ने भाजपना 17 सभ्य उपस्थित रह्या हता। आजनी मीटिंग मां मेरी भाई चर्चा करवा मांगता था के भाई गामना विकास माटे गामने थी जरूरी छे। भूकंपना हाउस कनेक्शन ढाकणा जे खुला रहता होय एमां पब्लिक पड़ती होय, एक्सिडेंट થતા હોય તો એ ઢાકણા આ લોકો પાસેથી 2 મહિના થી ઢાકણા નથી। બીજું કે રાતના લાઈટ ની જરૂર પડતી હોય, અમુક ઘણી લાઈટો એવી છે કે હજી અમને બંધ છે, તો કે વાવાઝોડા વખત થી બંધ છે અને આપણે લાઈટ એક લાઈટ ઉતારી જાય, લાઈટ બંધ પડી, આપણે કે લાઈટ હમી તો કે હજી આવી નથી, કેટલા દીએ 2 મહિના લાઈટો આવે, 2 મહિના લગી લાઈટો પૂરી કરતા નથી। બીજું કે આ સ્પીડ બ્રેકર નો પ્રશ્ન, સ્પીડ બ્રેકર ને કામ ને ખુશી થઈ, જરૂરી પણ હતું, પણ કેટલા જરૂરી હતા, એટલા બધા નહીં, એવા મેન મેન જગ્યાએ સ્પીડ બ્રેકર ના પડે, પણ આ લોકોને આવડત નથી, પણ આ લોકોને તો મનમાં એમ થાય કે જાજા સ્પીડ બ્રેકર નાખી લે, જાજો ભ્રષ્ટાચાર થાય, આપણા ખીચા ભરાય। આવું ખાસ કરીને તમારી સહમતિથી કેટલા વિકાસના કામો મંજૂર થયા? ઓલા બોર્ડમાં 25 મુદ્દા હતા, એમાંથી અંદાજિત 8-9 મુદ્દા એવા વિકાસના હતા, એમાં અમે જે અમને વિરોધમાં ગયા હતા એમાં અમે સહમત થયા છીએ। અને અત્યારે આ બોર્ડમાં એક નવું તમને જોવા મળ્યું કે ભાજપના શાસક પક્ષના નેતા અને એક મહિલા કોઓપરેટર એને પર સત્તાનો વિરોધ કર્યો, જોવો તો ખરા સત્તા જો ઉપમી હકાવે છે કે એના પક્ષોને એના સત્તાવાળાને સાંભળતા નથી। જય હિન્દ જય ભારત। આજરોજ બગસરા નગરપાલિકાની સામાન્ય સભા મળે, એમાં અમારા તમામ સભ્યો હાજર રહેલા। આ બોર્ડમાં 9 મુદ્દાઓ ટોટલ હતા, એમાંથી મોટાભાગના મુદ્દાઓ સર્વાનુમતે બહાર રાખવામાં આવે છે। ખાસ આ સામાન્ય સભાની વાત કહું તો UDP એક ગ્રાન્ટ છે, એના અંતર્ગત આ શહેરમાં 1.25 કરોડ એટલે કે 1.25 કરોડ જેવી ગ્રાન્ટ મંજૂર સરકારે કરેલી। એના અંતર્ગત અમે બગસરા શહેરના જુદા જુદા વિકાસના કામો મંજૂર કરેલા। એના સિવાય બીજું આપણે જોઈએ તો 15મા નાણાં પંચની ગ્રાન્ટ એટલે કે 3 કરોડ જેવી માતબર રકમ ગુજરાત સરકારમાંથી મંજૂર થઈને આવેલી। આ અંતર્ગત પણ અમે જુદા જુદા બગસરા શહેરના વોટરવર્ક્સના સીસી રોડ અંતર્ગત તમામ વિકાસના કામો જે કંઈ કરવા જોઈએ બગસરા નગરને હિતમાં ધ્યાને રાખીને અમે બધા મંજૂર રાખેલા છે। આના સિવાય એક ખાસ વાત ઉડીને આંખે વળગે એવી જોઈએ તો એક અમૃત 2 એવી એક યોજના છે, જે અંતર્ગત અમારા બહારના વિસ્તાર એટલે કે હુડકો અને મફતિયાપરાનો કાયમીનો પાણીનો પ્રશ્ન અમે સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને બાકીના તમામ લગભગ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર રહેલા। ખાસ મારો નામ પરમાર ચિરાગ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ છું। આજરોજ સામાન્ય સભાની અંદર બગસરા નગરપાલિકાની અંદર સામાન્ય બોર્ડ બોલાવવામાં આવી હતી અને આ બોર્ડની અંદર અમે પ્રેક્ષક તરીકે પાછળની સાઈડ અમે બેઠેલા હતા અને ખાસ કરીને આજે એવો પ્રશ્ન ઉપજ્યો છે કે આજ એક નવીન જોવા મળ્યું કે ભાજપના જ શાસક પક્ષના સદસ્યશ્રીઓ અને એમાં પણ શાસક પક્ષના નેતા અને તેમના સદસ્યશ્રીઓ દ્વારા ભાજપનો જ પ્રમુખનો જ બધો વિરોધ કરવામાં આવ્યો અને જે ભાજપના જ કોર્પોરેટર દ્વારા ભાજપનો જ કઈ કામ નથી થતા એનો એમનો એક ઉદાહરણ તરીકે વિરોધ કરવામાં આવ્યો। આ પહેલા શાસક પક્ષના જે જે લોકો છે એ તેમનો પોતે પોતે વિરોધ કરી રહ્યા છે તો બગસરાનો વિકાસની તો વાતો કઈ થતી નથી। કોંગ્રેસ દ્વારા બગસરાની વાતો કરવામાં આવે છે, કોંગ્રેસ સતત ને સતત આ લોકો કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવા છે બગસરાના વિકાસ લઈને, નાળા હોય, લાઇટો હોય, સ્ટ્રીટ લાઇટ, આ તમામે તમામ વિકાસના પ્રશ્નો લઈને અમે સતત ને સતત ભાજપ સરકારને અમે આપીએ છીએ, પણ આ ભાજપની સરકાર અંદર બાંધવામાંથી ઊંચા નથી આવતા અને એક મિલકત ટ્રાન્સફર વેરાનો એ લોકોએ બહાલી આપી દીધી છે, અમે પણ બહાલી આપી દીધી છે, ખરાબ કરી નાખ્યો છે અને મીડિયા દ્વારા પણ મીડિયામાં આપેલું છે કે 1500 રૂપિયા અમે કરી નાખીએ પણ હજી લગી 1500 રૂપિયા કરવાનું નથી આવ્યા, માત્ર અંદર બાંધવામાં જ રહેશે આ સરકાર, હવે જોવાનું રહ્યું અને બગસરાની પ્રજા જાગે અને આવનાર દિવસની અંદર કોંગ્રેસને જ વોટ આપીને જંગી બહુમતીથી વિજય। અશોક મણવર સાથે ખબર ગુજરાત લાઈવ અમરેલી।